करीशुं। વરસાદની તો કાંઠા વિસ્તારમાં સતત ભારે પવન ફૂંકાવાના સમાચારો મળી રહ્યા છે, તેના લીધે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે, માછીમારોની બોટો પરત ફરી વળી છે, સાથે જ દરિયામાં ઊંચા મોજા પણ ઉછળવા લાગ્યા છે। પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ ગઈકાલે જ લગાવાયું હતું અને આજના દિવસમાં ભારે ઊંચા મોજા અને દરિયામાં કરંટ સતત વધતો દેખાઈ રહ્યો છે। મોટા ભાગના માછીમારોની બોટ જે છે તે પાછી આવી ચૂકી છે અને બંદર ઉપર હવે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે, સાથે પવનની ગતિ પણ સતત વધતી દેખાઈ રહી છે। પોરબંદરની અંદર દરિયો તોફાની થતો દેખાઈ રહ્યો છે। અત્યારે આપા દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો કે લાંગરેલી જે બોટ છે, દરિયામાં લાંગરેલી બોટ છે, એમાં પણ આપણને એક મોટી હલચલ આવતી દેખાઈ રહી છે। તો આ સ્થિતિ અત્યારે પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં બનતી દેખાઈ રહી છે। અને હજુ અહીંયા આપણે બીજા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં દરિયાના મોજાઓ ઉછળી રહ્યા છે, દરિયાનો કરંટ જે વધી રહ્યો છે એના પગલે, અને આ સાથે જ આ વસ્તુની ઉપરાંત વરસાદ પણ સતત હવે આ વિસ્તારોની અંદર આગળ વધી રહ્યો છે। આ દરિયાના ઉછળતા મોજાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દરિયાનો કરંટ જે પ્રમાણે વધી રહ્યો છે, સતત મોજાઓ જે છે તે વધારે તેજ ગતિથી ઉછળતા દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે પોરબંદરનું બંદર છે ત્યાં હાલમાં 3 નંબરનું જે સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। જે સિગ્નલ છે તે મુજબ દરિયામાં જે કરંટ અને જે ઊંચા મોજા ઉછળવાની જે આગાહી કરવામાં આવી છે, ત્યારે આપ જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે ત્યાં હાલ જે કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને જે મોજા જે છે 15-20 ફૂટ ઊંચા જે મોજા છે ઉછળતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે ત્યાં હાલ કરંટ જે છે દરિયામાં તે વધારે હાલ જોવા મળી રહ્યો છે। પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને જે સિગ્નલને લઈને જે માછીમારો જે છે દરિયામાં જે કરંટ અને જે પવનની જે શક્યતા જોવાઈ રહી છે, ત્યારે પોરબંદરના માછીમારોને પણ હાલ દરિયામાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને જે બોટો ફિશિંગ માટે ગઈ હતી તે બોટોને પણ પરત બોલાવવા માટેની જે તંત્ર છે તેના દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। પ્રતિશ ચિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો દ્વારકાના ભાણવડના વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વર્તુ 2 ડેમ સતત ભરાઈ રહ્યો છે। ડેમમાંથી પાણી છોડાતું પાણી જામ રાવલ સુધી પહોંચતા અહીં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। હજુ તો માત્ર ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી જ ખોલાયા છે, જો ડેમના વધુ દરવાજા ખોલાય તો સ્થિતિ વધારે બગડી શકે એમ છે। જોકે સારી વાત અત્યારે એ છે કે ભાણવડમાં વરસાદે વિરામ લીધો છે, જે લોકો માટે અત્યારે મોટી રાહત બની છે। તો અત્યારે આ વર્તુ 2 ડેમના તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ડેમની અંદર પાણીની સતત આવક થતા દરવાજા ખોલવાની ફરજ પડી હતી। તો દ્વારકાના જ ખંભાળિયામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, સોનારડી દાતરાણા વડતરામાં વરસાદ વરસ્યો છે, મગફળી અને કપાસના ખેતરોમાં પાણી ભરાયા છે। સતત વરસી રહેલા વરસાદને લઈને જે નદીઓમાં પણ પાણી આવી રહ્યા છે અને એના લીધે આ ખેતરો સુધી આ નદીના પાણી પહોંચી ચૂક્યા છે, જેના કારણે કપાસ અને મગફળીના જે પાક વાવેતર જ્યાં થયા હતા એ બધા પાકને નુકસાન થવાની ભીતિ પણ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। જેમને વાવેતર કર્યા હતા મગફળીના, એમના પાકને નુકસાન થઈ રહ્યું છે, તો એને લઈને ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાતા દેખાઈ રહ્યા છે। અત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી પાણી અને નદીના પાણીના જે દ્રશ્યો છે એ આપની સમક્ષ છે કે જે અત્યારે ખેતરમાં ફરી વળ્યા છે। તો રાજસ્થાનના ભાજપ એમએલએ ગુજરાતમાં ધામા નાખ્યા છે। રાજસ્થાનના ધારાસભ્ય વિશે પૂછતા સીએમ અને ડેપ્યુટી સીએમ બોલ્યા છે કે સીએમએ કહ્યું કે સીઆર પાટીલને પૂછી લો, અને ડેપ્યુટી સીએમએ કહ્યું કે સીઆરને શું ખબર હોય, પત્રકાર પરિષદ બાદનો આ વિડીયો વાયરલ થયો છે। ભાવનગરમાં પત્રકાર પરિષદ બાદ બોલ્યા હતા અને ઘટના અંગે પૂછતા બંનેના નિવેદન કેમેરામાં કેદ થઈ શક્યા છે। આ એક મોટા સમાચાર અત્યારે આપણને આવતા દેખાઈ રહ્યા છે, જે પ્રમાણે રાજસ્થાનના રાજકારણની અંદર ગરમાવો આવી રહ્યો છે અને એ ગરમાવાની વચ્ચે જ્યારે સીએમ ડેપ્યુટી સીએમના આ જે સંવાદો આપણી સમક્ષ આવ્યા છે એ સંવાદો ઘણી મુશ્કેલી ઊભી કરી કરતા દેખાઈ રહ્યા છે। રાજસ્થાન થી ભારતીય જનતા પાર્ટી શિફ્ટ કરવા શિયાર ભાઈ ને પૂછો શું ખબર
तो आगे જ વધુ વાત કરી આપણી સાથે સંવાદદાતા નીતિન ગોહિલ પણ જોડાઈ ગયા છે ભાવનગરથી જે નીતિન જે પ્રમાણે આ સંવાદો અત્યારે જે પત્રકારો નોતા બોલવાના એ સંવાદો સંભળાઈ ગયા છે આપણને શું વધુ વાતચીત કરવા માટેનો પ્રયાસ કર્યો તો તમે કોઈ વધુ વિગત મેળવી શક્યા છો આ અંગેની જી ચોક્કસ વાત કરીએ તો કે જે કોરોનાની મહામારીને લઈને જે ગઈકાલે સીએમની ભાવનગર અને જામનગરની જે યાત્રા હતી પ્રવાસની યાત્રા જે સમીક્ષા માટે આવવાના હતા ત્યારે પત્રકારો દ્વારા જે વિવિધ જે શહેરના અને જિલ્લાના પ્રશ્નો હતા તેમની ચર્ચાઓ પહેલા થઈ અને ત્યારબાદ જ્યારે ચર્ચા જે પૂર્ણ થવાના આરો હતી ત્યારે આ જે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ પોતે પ્રદેશ પ્રમુખ માટે આ વસ્તુ છે તે સમગ્ર ઢોળી અને પોતે જવાબ ન આપતા ચાલ્યા ગયા હતા ન્યૂઝ 18 ને ફરીવાર પ્રયત્ન પણ કર્યો તો પણ તે લોકોએ સ્પષ્ટ જણાવી દીધું હતું તેમની કમિટી દ્વારા કે આ અંગે તમે જે બોડી છે તેને પૂછો મને એનો ખ્યાલ નથી જી જી તો આ સંવાદો તમને એક વખત અહીંયા સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા છે કે જે આ પત્રકારો એમને પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શું ડેપ્યુટી સીએમ અને સીએમ બોલી રહ્યા છે ફરી એક વખત આપને સંભળાવીએ સાહેબ રાજસ્થાનથી ભારતીય જનતા પાર્ટીને આ વિષય શિફ્ટ કરવામાં સીઆરભાઈને પૂછો રાજસ્થાનથી ભારતીય જનતા પાર્ટીને આ વિષય શિફ્ટ કરવામાં સીઆરભાઈને પૂછો રાજસ્થાનથી ભારતીય જનતા પાર્ટીને આ વિષય શિફ્ટ કરવામાં સીઆરભાઈને પૂછો તો સમાચારોમાં આગળ વધીએ તો સુરતનાથી સમાચાર મળી રહ્યા છે પાણીના પ્રવાહમાં એક કાર તણાય છે કાર ચાલક પાણીના પ્રવાહમાં ફસાયો છે કડોદરાના અંતરોલી ગામ નજીકની આ ઘટના છે જ્યાં પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા ઓવિયાણ પાસે આવેલી ખાડી પરનો આ પુલ વરસાદી પાણી અહીંયા આ પુલ ઉપર ફરી વળ્યા હતા ત્યારે કાર ચાલક અહીંયાથી પસાર થવા ગયો અને એમની કાર ફસાઈ ગઈ હતી જોકે સ્થાનિકોએ કાર ચાલક સહિત કારને બહાર કાઢી લીધી છે પણ જે પ્રમાણે પાણી ભરાઈ ગયા હતા એની વચ્ચે આ કાર નાખવાનું જે સાહસ કરવા ગયા હતા કાર ચાલક તો એને અહીંયા એને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તો સુરતના મુજલામાં બ્રિજના પાણી પણ ભારે વરસાદ આવી ચૂક્યો છે અને બ્રિજ પાણીમાં આખો ગરકાવ થઈ ગયો છે લો લેવલ બ્રિજ પાણીમાં ભરકાવ થયો છે જેના કારણે મુજવાલથી બોઘાન માર્ગે આવેલો આ બ્રિજ છે અને બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને 20 કિલોમીટરનો લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે તરોલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે માલપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ આવી ચૂક્યો છે શામળાજી અને મોડાસામાં પણ વરસાદી માહોલ છે ઉત્તર ગુજરાતમાં પણ અહીંયા હજુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાં સતત પાણી ફેલાઈ ગયું છે અને જે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ આવ્યો છે તો આ ભારે વરસાદના પગલે પરિસ્થિતિ જે છે તે અહીંયા વધારે પાણી ભરાવાની પણ દેખાઈ રહી છે તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર જોવા મળી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અરવલ્લી શામળાજી પાસે આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે વાઘમુરથી સરકીમ લીમડી તરફ જવાના વચ્ચેની અવર જવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે અંડરપાસમાં હજુ પણ પાણી ભરાયેલા છે હજુ પણ અહીંયા આ પાણીને બહાર કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી રહી અને આ બધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે પરિસ્થિતિ જે છે તે અંડરબ્રિજમાં પાણી ભરાવાની દેખાઈ રહી છે
અને આપને એ પણ જણાવ્યા કે જે વાઘપુર પાસેના આપણા અંડરબ્રિજની વાત કરી હતા ત્યાં આપણને વરસાદની સ્થિતિ જે છે તે આવતી જોવા મળી રહી છે અને આ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અહીંયા આપણે તંત્ર તરફથી હવે આ પાણીને અંડર બ્રિજનું આ જે પાણી છે એને કાઢવા માટેની શું વ્યવસ્થા થાય છે એના ઉપર ખાસ લોકો રાહ જોઈને બેઠા છે। ત્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે ક્યારે રાત્રે બીમાર પડ્યું હોય તો એ માણસને લઈ જવું બહુ મોટી મુશ્કેલી છે, બરોબર છે। એએનસી જેવી ક્યારે ડિલિવરી ઊભી થાય તો 108ને પણ જવા માટે રસ્તો નથી। ત્યારે અમારે આવી પરિસ્થિતિમાં આ પાણીને જલ્દીથી જલ્દી નિકાલ થાય એવી સરકારને મારી વિનંતી છે। આ કેન્દ્ર સરકારને આ યોજના જે અમદાવાદથી ઉદયપુર લાઇન જે જાય છે તે ન જવાના લીધે જતી હજી તો ચાલુ જ નહીં થાય, એના પહેલાં અમારો આ એક પ્રશ્ન આઈને ઊભો રહેશે કે હજી તો શરૂઆત જ છે, ચાલુ થઈ ગયા પછી તંત્ર અમારું નહીં સાંભળે તે હેતુથી અમે કહીએ છીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને આ પાણીનો નિકાલ થાય તે હેતુથી અમે વાત કરીએ છીએ। કુલ્લે જતો રોડ પાણી ભરાઈ જાય છે અને માણસોને આવવા જવાની બહુ મુશ્કેલીઓ પડે છે અને ત્યાં રેલવેના કર્મચારી આજ સુધી ઘણી રજૂઆત કરવામાં આવી છતાં પણ આજ સુધી કોઈ સાંભળતું નથી। તો પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતો ચિંતામાં છે, કારણ કે જિલ્લામાં સિઝનનો માત્ર 29% વરસાદ થયો છે જેના કારણે ખાસ કરીને ડાંગરની ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લાના પારનામ, કરાળ અને હરફડેમમાં પણ પાણીની આવક જે છે તેમાં ઘટાડો નોંધાયો છે। જિલ્લામાં ગત વર્ષે ઓગસ્ટમાં 67% વરસાદ નોંધાયો હતો, જેની સામે આ વર્ષે માત્ર 29% વરસાદ જ નોંધાયો છે। તો તેને લઈને ડાંગરની ખેતી કે જેમાં સૌથી વધારે પિયતની જરૂર પડતી હોય છે એ ખેતીના ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકેલાઈ રહ્યા છે અને સાથે જ ડેમની અંદર પણ નવા પાણીની જે આવકો નથી થઈ રહી એ પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે। પાનમ જળાશયમાં અત્યારે આજે 120.15 મીટરનું લેવલ છે અને 37.26% સ્ટોરેજ છે, જ્યારે હડપ જળાશયમાં 32.33% સ્ટોરેજ છે અને કરાર જળાશયમાં 36.84% આજનું સ્ટોરેજ છે। મકાઈ, ડાંગર, તુવર જેવા પાકો અમને મળવાના નથી, અમારા ડેમમાં પાણી પણ નથી અને ભવિષ્યમાં વરસાદ પડશે નહીં તો એનાથી અતિ કફોડી હાલત અમારા ખેડૂતોની થવાની છે। વરસાદ ન પડવાથી હડપ ડેમ માં પાણી ખલાસ થઈ ગયા છે, નદીમાં પણ અહીંયા પાણી ખલાસ થઈ ગયા છે, પીવાનું પાણી મળતું નહીં, જેના કારણે મકાઈ, ડાંગર જેવા પાકો બહુ નુકસાન થયું છે। તો તાપીના વાલોડમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે, તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, વરસાદી પાણીનો નિકાલ ન થતા વિકટ સ્થિતિ મુકાઈ ગઈ છે। વાલોડમાં તો ઠેર ઠેર પાણી ભરાયા છે, પ્રાથમિક સ્કૂલ, ઈદગાહના ફળિયામાં પણ પાણી ભરાયા છે, શેઢી ફળિયામાં પણ પાણી ભરાયા છે। તાપીની અંદર જે અત્યારે પાણી ભરાવાના દ્રશ્યો છે એ અત્યારે આપની સમક્ષ આવતા દેખાઈ રહ્યા છે, જે પ્રમાણે મોડી રાત સુધી અહીંયા જે વરસાદ વરસ્યો હતો અને જે ગતિથી આ વરસાદ વરસ્યો હતો તેના લીધે નીચાણવાળા વિસ્તારો છે તે સમગ્ર પાણીમાં ગળાડૂબ થતા દેખાઈ રહ્યા છે, રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને શહેરી વિસ્તારોની અંદર પણ જોવો તો ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો અત્યારે આપની સમક્ષ આવી રહ્યા છે અને આ 4-4 દ્રશ્યો આપ તાપીના જોઈ રહ્યા છો। અને પહેલાં તાપીની વાત કરી રહ્યા છે, તેમાં આ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ વાલોડના છે કે જ્યાં આપણને 5.5 ઇંચ વરસાદ પડ્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે સ્કૂલની અંદર જે છે તે પાણી ભરાતા દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને આવા જવાનો માર્ગ જે છે તે પણ અહીંયા સ્કૂલનો મુશ્કેલ થતો દેખાઈ રહ્યો છે। તો દક્ષિણમાં મેઘરાજાએ દેહધનાધન વરસી રહ્યા છે, નદી નાળામાં નવા નીર આવી રહ્યા છે, તાપીના વ્યારામાં જ ભીનાવાડીમાંથી પસાર થતી કંસારિયા ખાડી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે વ્યારા સહિતના અનેક વિસ્તારોમાં આ વરસાદની નદીના પાણી ફરી વળ્યા છે। કોતરોમાં બે કાંઠે પાણી વહેતું થયું છે, ચાલુ વર્ષે સિઝનમાં પ્રથમ વખત આ ખાડી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશીમાં છે। તો તાપીમાં મોડી રાત્રે ભારે વરસાદના પડલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, વાલોડના ટીચકપુરાનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ટીચકપુરાને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે અને વ્યારા તરફ જતા લોકોને આને લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને તાપીની જજુ વાત કરીએ તો જિલ્લાભરમાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક ધોધમાર વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે, તેને સાથે જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ડોરવણમાં 4.25, વ્યારામાં પણ 4.25 અને સોનગઢમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ તેમજ કુકુરમુંડામાં જો વાત કરીએ તો ત્યાં આપણને 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, નિઝરમાં 0.2% અને તેના કારણે ઉકાઈ ડેમની જે સપાટી છે એ 329.17 પર પહોંચી છે।
વેલકમ બેક. નાગરવતી સમાચાર બાદ તો થોડા વરસાદમાં જ અમદાવાદમાં પાણી પાણી થઈ ચૂક્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ છે. વોરાના રોઝા પાસે ઘૂંટણસરમાં પાણી ભરાયા છે. શારદામેન હોસ્પિટલ પાસે ભરાયા છે પાણી. મેમનગરના માનવ મંદિર પાસે પાણી ભરાયા છે અને પાણીનો નિકાલ ન થતાં લોકો હેરાન પરેશાન છે. ઉલ્લેખનીય છે, આખી રાતમાં ફક્ત 2 ઇંચ વરસાદ પડ્યો છે અને ધીમી ધારે આ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પણ નથી પડ્યો, તેમ છતાં અમદાવાદની અંદર નીચાણવાળા વિસ્તારો પણ નથી અને આ ઉપરવાસના જે વિસ્તારો છે, પશ્ચિમ અમદાવાદના વિસ્તારો છે, ત્યાં પણ પાણી ભરાવાના સમાચારો અત્યારે આપણને મળતા દેખાઈ રહ્યા છે. અને ત્યારે જે પ્રમાણે અમદાવાદની અંદર આટલા ઓછા વરસાદની અંદર પાણી ભરાવાના સમાચારો મળતા દેખાઈ રહ્યા છે અને જે દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે. અને અત્યારે જ મળતા સમાચાર મુજબ મહેસૂલ મંત્રીના મોટા ભાઈનો આપઘાત. ગૌતમભાઈ પટેલે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને આ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ છે જેમના ભાઈએ મોટા ભાઈએ આપઘાત કર્યો છે. ગૌતમભાઈ પટેલે ફાંસી ખાઈને આપઘાત કર્યો હોવાના સમાચારો અત્યારે મળતા દેખાયા છે. અત્યારના સમયના સૌથી મોટા સમાચાર, મહેસૂલ મંત્રી છે કૌશિક પટેલ, એમના મોટા ભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. અમદાવાદના શિલદના શાલિન બંગલોઝની આ ઘટના છે અને બપોર પોલીસે અહીંયા કારણ જોઈ અને તપાસ શરૂ કરી છે. મૃતદેહને અત્યારે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. પણ એ પહેલાં અત્યારે જે મોટા સમાચાર મળી રહ્યા છે એ છે કે ગૌતમ પટેલે આત્મહત્યા કરી છે. તાર્પિક ન્યૂઝ 18 પાણી મિશનને કોવિડ મહામારીમાં પણ જળ સંગ્રહ વિશેની વાતચીત ચાલુ રાખી છે. આ સપ્તાહમાં અમે એક એવા મિશનની વાત કરવાના છીએ જે એવી કંપનીની વાત કરીશું જે નવા નવા તકનીકી સાથે લોકોની રોજિંદી સમસ્યાનું સમાધાન પણ આપે છે અને લોકોના જીવનને સરળ પણ બનાવશે. આપણને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ કેવી રીતે કરી શકાય તેના માટે પણ મદદ કરશે. भारत में लोग पानी की बचत को लेकर बिल्कुल जागरूक नहीं हैं, क्योंकि हमारे पास इसकी खपत को लेकर कोई समाधान ही नहीं है. हम लोगों को जागरूक करना चाहते हैं कि वो पानी कितना इस्तेमाल कर रहे हैं, इसलिए हमने ये डेटा तैयार करना शुरू किया. कैसे ये खपत आपके घर की हर गतिविधि से जुड़ी हुई है. अगर हमने इस पर काम नहीं किया तो हमें जल संकट का सामना करना पड़ेगा, जैसे पिछले साल चेन्नई में हुआ था. वो एक दर्दनाक दिन था जहां पीने का पानी भी नहीं था. इन एप्लीकेशन की बदौलत आप ये जान पाते हैं कि आप और आपका परिवार रोजाना कितनी मात्रा में पानी इस्तेमाल कर रहा है. अपार्टमेंट में रहने वाला हर परिवार कितना पानी इस्तेमाल कर रहा है, इसकी जानकारी फोन पर हासिल की जा सकती है. प्रत्येक अपार्टमेंट ब्लॉक अपने उपयोग के अनुसार बिल का भुगतान करता है. अगर नल या पाइप लीक होता है तो इसकी जानकारी भी आपको मिल जाती है. वेस्टेजेस, लीकेजेस, एवरीथिंग कैन बी ट्रैक्ड. पानी की बर्बादी से लेकर लीकेज तक सभी की इस ऐप और वेब डैशबोर्ड से जानकारी मिल सकती है. क्वालिटी इन अ सिंगल कंप्लीट वन यूनिट इन बोथ एन ऐप एंड वेब डैशबोर्ड्स. पानी की समस्या तभी सुलझ सकती है अगर इसमें आपका फायदा है. आप 50% पानी बचाएंगे तो आपका पैसा भी बचेगा. यानी अगर आप 30-50% भी पानी बचाएंगे तो आपके 1000 रुपए महीना बचेगा. ये निश्चित रूप से पानी को बचाने में मदद करेगा और लोगों का नजरिया बदलेगा. તો મની કંટ્રોલ પ્રો સાથે નાણાકીય આઝાદી મેળવો. દરરોજ માત્ર 1 રૂપિયાથી પ્રો સાથે જોડાઓ અને 15,000 રૂપિયા સુધીના એક્સક્લુઝિવ ફાયદા મેળવો. પ્રો સાથે જોડાઓ અને વધારે બચત કરો કૂપન કોડ FREEDOM365 નો ઉપયોગ કરીને. તો આ સાથે જ અત્યારે સમાચારમાં બસ આટલું જ. આગળ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 સાથે. નમસ્કાર.
खेले।